કચ્છના સુખાબનગરને પ્રથમ વખત વિશ્વ સ્તરે મૂકનારા કેમેરાના કસ્બી સ્વર્ગસ્થ એલેમ પોમલની સ્મૃતિમાં ભુજના દરબારગઢ રોડનું શ્રી સ્વર્ગસ્થ એલેમ પોમલ માર્ગ નામ આપવામાં આવ્યું ભુજના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાંત સ્વીકાર સ્વર્ગસ્થ એલેમ પોમલની સ્મૃતિ ચિરંજીવી બની રહે તે માટે ભુજના દરબારગઢ રોડને તેમના નામ સાથે સાંકળીને શ્રી સ્વર્ગસ્થ એલેમ પોમલ માર્ગ નામકરણ કરવામાં આવ્યું કચ્છની ભાતીગઢ સંસ્કૃતિ વન્યજીવન અને લોકજીવનને પ્રથમ વખત તસવીરમાં કંડારનાર કોઈ હોય તો પોમલભાઈ હતા સુરખાબનગરને વિશ્વ ફલક પર પ્રસિદ્ધિ તેમની તસવીરો થકી મળી હતી કચ્છનું રણ દરિયો ડુંગરો બનીનામ મેદાનો કચ્છ બની રબારી સમાજનું લોકજીવન ભૂંગા વસ્ત્રો ગુડખર મેળા કચ્છની ભાતીગઢ સંસ્કૃતિ અને સૌથી અગત્ય સુરખાબ સમગ્ર કચ્છને તસવીરના માધ્યમથી દુનિયા સમક્ષ સૌપ્રથમ રજૂ કરનાર તસવીરકાર પોમલભાઈ હતા અઢારમી ઓગસ્ટ ઓગણીસો ઓગણીસના ભુજમાં પોમલભાઈનો જન્મ થયો હતો અને તારીખે એક દસ બે હજારના ભુજમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા તેમનું નામ લાલજીભાઈ પમલ હતું કોમલભાઈ સાયર અમૃત ઘાયલ અને કવિ મહેન્દ્ર જોશી સમીરના અનોખી સાહિત્ય સંસ્થા અન્યાય સહન કરવો છે કોમલભાઈ ની સરકાર કે કલા જગતે જોઈએ તેવી કદર કરી નથી તેવો વસવસો આજે પણ તે સમયના તેમના સાથીદારો વ્યક્ત કરી રહ્યા છે ભુજ સ્થિત તેમના એલ એમ સ્ટુડિયો સામે જ અનાવરણ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું દીપ પ્રાગઢ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પોમલભાઈના મિત્રો કુટુંબીજનો અને ભુજ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા કબીર મંદિરના મહંત કિશોરદાસજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નિલેશ ભટ્ટ માસાપુરા ન્યૂઝ ચેનલ ભુજ કચ્છ મારી સખત ચાર વર્ષની આ નામકરણ કરવાની જે ઈચ્છા હતી એ ચારે વર્ષે પૂરી થાય એટલે સ્વાભાવિક છે કે અતિશય આનંદ તો થાય જ ને આપણને હા અને આ સો વર્ષ શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે થયું એટલે સોનામાં સુગંધ બળવા જેવો થઈ ગયો છે એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફોટોગ્રાફરના પુત્ર તરીકે આપણે એનામાં શું જોયું છે એવું કે તરીકે એક ફોટોગ્રાફર તરીકે એની શું એવી ખાસિયતો હતી શું ખૂબ હતી એ ફોટોગ્રાફર તો ઇન્ટરનેશનલ રીતે સારા જ હતા પણ જેને કહીને એક રીતે કહેવા જઈએ તો ઋષિ ટાઈપનો એમનો જીવન હતો આખું સમજ્યા સાદગી દરેક વાતે કુટુંબ ભાવના હા સમાજ પ્રતિ નિયમની ઉદાર નીતિ બધી હા એટલે એ હિસાબે હું એક ફોટોગ્રાફરનો પુત્ર તરીકે તો ગૌરવ અનુભવતો હતો પણ વધારે શું છે કે એમની જે આ જે ઉચ્ચ સ્વભાવ એ મને બહુ પ્રભાવિત કરતા એક સમય એવો હતો કે એમ એક રંગ નામની સંસ્થા ભોજમાં કાર્યરત હતી જેમાં કવિઓ ભોજના કાર્યરત હતા હા એ સંસ્થા પણ દર બુધવારે એની એક મહેફિલ થતી તો એ કઈ જગ્યાએ થતી સ્મરણ છે આ જે અત્યારે એલ એમ સ્ટુડિયોમાં અત્યારે જ જે આ હોલ છે એમાં સ્ટાર્ટ થઈ હતી એટલે જ આ મા નામ માર્ગકરણ માટે કરીને મેં આ જગ્યા એટલા માટે જ પસંદ કરી ભલે જગ્યા નાની હતી પણ એ જ માહોલ એ રંગની યાદગીરી રહે કે એમનું સ્ટાર્ટિંગ ત્યાંથી શરૂ થયું તો આ રંગના અહીંયાથી જ એટલે આ જગ્યાએ શરૂ થઈને એ પ્રમાણે પદ્મશ્રીનો પણ એમને એલકા મળવો જોઈતો હતો કારણ કે એમની એ રીતની બધી હતી એણે ક્યારે પણ આપણે ઇંગ્લિશમાં કહેવાય છે ને કે કમાવવા માટે નહીં આર્ટ આર્ટ બીજાને આપવા માટેનો એમની એક વૃત્તિ હતી સમજ્યા એટલે જે કમાવા માટે તો માણસ કમાઈ જ લેવાનો છે એનો સવાલ સવાલ નથી પણ જે પોતાનું જીવન આખો આર્ટને સમર્પિત કર્યો રાષ્ટ્રને સમર્પિત કર્યો તો એ માટે એને સારામાં સારી એમની નામના આવી રીતે થવી જોઈએ પદ્મશ્રી કે એવું મળવું જોઈએ પણ છેવટે પછી આપણે અહીંયા અમે આટલેથી સંતોષ માની લઈએ છીએ કે નામકરણ તો છેવટે એટલી રસ્તાનું થયું ખરું આધુનિક ખેતીનું બારમુ વિશાળ હાઈટેક કૃષિ અને ડેરી પ્રદર્શન બે હજાર વીસ તારીખ દસ થી તેર જાન્યુઆરી મિરઝાપર રોડ હોટેલ પ્રિન્સ રેસીડેન્સી સામે ભુજ કચ્છ ખેડૂત ભાઈઓ અને બહેનો અચૂક પધારો